દર્શક મિત્રો, શું તમને ખબર છે કે પાણીપુરીનું પાણી તમારું વજનને ઓછું કરી શકે છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પાણીપુરીની વાત આવે તો મોઢામાં પાણી તો આવવાનું જ છે. ઘણા બધા લોકો પાણીપુરીના ખૂબ શોખીન હોય છે અને ગમે ત્યારે પાણીપુરી ખાવાનું નથી ચૂકતા. હવે જો વજન ઓછું કરવા ઈચ્છી રહ્યા હોય અને તો તમે પાણીપુરી ખાઈ શકો, જો એવું કંઈક તમને કહી દે તો તમને તો ખૂબ મજા પડશે. દર્શક મિત્રો, શું તમને ખબર છે કે પાણીપુરીનું પાણી તમારું વજનને ઓછું કરી શકે છે? તો પાણીપુરી ભારતીય સ્ટ્રીટ ફૂડની એક પ્રખ્યાત ડીશ છે. હવે પાણીપુરીનું નામ સાંભળીએ જ એટલે મોઢામાં પાણી આવી જાય. હવે તમે ઈચ્છો તો એ વેરિએશન લાવીને પણ ઘરે બનાવી શકો છો, પરંતુ હેલ્ધી વર્ઝનનું શું? આજે આપણે જાણશું કે ઘરે હેલ્ધી પાણીપુરી આપણે કઈ રીતે બનાવી શકીએ, અને જો આપણે વેઇટ લોસ કરવાનો ઈચ્છતા હો તો આ પાણીપુરીનું પાણી તમે થોડું ધ્યાન રાખીને બનાવશો તો તમને મદદ કરશે. તો આના માટે તમને શું જોઈશે? મિત્રો, આવું પાણીપુરીનું પાણી બનાવવા માટે તમને જોઈશે 1 કપ ફુદીનો, 1/2 કપ કોથમીર, 1 લીલું મરચું, 1 ચમચી છીણેલું આદુની પેસ્ટ. હવે વાત કરીએ મસાલા વિશે. તો મિત્રો, આના માટે તમારે એક પેસ્ટ બનાવવી પડશે. હવે આ પેસ્ટને બનાવી દો એટલે એક બાઉલમાં કાઢો. એક બાઉલમાં કાઢી લો. હવે આ બાઉલમાં તમારે જીરું, કાલા નમક એટલે જેને આપણે કાળું મીઠું, ચાટ મસાલો, 1 ચપટી જેટલી હિંગ અને સાદું મીઠું ઉમેરી દેવાનું છે. હવે આ બધા જ મસાલાને તમારે એક રસ કરવાના છે. એને બરાબર મિક્સ કરી દો અને એક ફ્લેવરફુલ બેઝ બનાવી દો. હવે તમે જે આ પેસ્ટ તૈયાર કરી દીધી છે એમાં તમારે 1 ચમચી લીંબુનો રસને એડ કરવાનું છે. જો તમને વધારે ખાટું પસંદ હોય તો તમે એનું પ્રમાણ વધારે કરી શકો છો. હવે તમારે થોડું થોડું કરીને એની અંદર પાણી સતત રેડતા રહેવાનું છે, અને ધ્યાન રાખો કે તમે પાણી રેડો તો એને સતત હલાવતા રહો. તમારે એ પણ ધ્યાન રાખવું પડશે કે આ પાણી પાતળું એવું હોવું જોઈએ કે પૂરીમાં રેડી શકાય. ત્યાં સુધી તમારે એની અંદર પાણીને એડ કરવાનું છે. હવે વાત કરીએ પૂરી વિશે. તો હોલ ગ્રેન અને મલ્ટીગ્રેન પૂરીનો ઉપયોગ તમે કરી શકો, જો કે આ વિકલ્પ હેલ્ધી રહેશે. હવે પૂરીમાં નાનું કાણું પાડીને એની અંદર પાણીને રેડી શકાય. તમે જ્યારે પણ ખાવાનો હો ત્યારે જ એને સર્વ કરો, નહીં તો એ પૂરી તરત જ પોચી પડી જશે અને ખાવામાં નહીં મજા આવે. તમારે સર્વ કરતા પહેલા જ પૂરીમાં પાણી ભરવું જોઈએ જેથી પૂરી ક્રંચીનેસ નહીં જાય. હવે આ પૂરી તમે ઈચ્છો તેટલી ખાઈ શકો કે જેથી તમારું વજન વધવાની ચિંતા પણ તમને નહીં રહે અને તમને ફ્લેવરફુલ પાણીપુરી ખાવાની પણ મજા પડશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.